ઓકે સર. ઓકે, તો સૌ મિત્રોને નમસ્કાર. આપણે જે ટોપિક લેવાનો છે એના આપણે પીપીટી દ્વારા જોઈએ. તો આજનો ટોપિક છે આપણે સીપીએસ 106 મેથ્સ યુનિટ 3 ગણિતની સંકલ્પના અધ્યયન માટેના અભિગમો અને વ્યૂહરચના, આ એનું મેઇન હેડિંગ છે. અને એમાં સબ ટોપિક આપણે 3.5 લેવા જઈ રહ્યા છીએ. એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ, એનો પરિચય, સિદ્ધાંત, સોપાનો અને ગણિતમાં એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો આપણે વિગતવાર અને મુદ્દાવાર જોઈએ. તો એનો પરિચય જોઈએ તો ડેવિડ આસુબેલ અધ્યાપનની પ્રક્રિયાને જ્ઞાનાત્મક પ્રક્રિયા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરનારા પૈકીના એક હતા. તેણે વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શીખવાનું અધ્યેય વસ્તુ અને અધ્યયનની જ્ઞાનાત્મક સંરચના વિશે બે લક્ષણો અભ્યાસ કર્યો અને તેના આધારે અસરકારક અધ્યયનમાં અધ્યાપન યોજના રજૂ કરી. તેણે અર્થપૂર્ણ અધ્યયનની સંકલ્પના રજૂ કરી છે. અર્થપૂર્ણ ધ્યાન ત્યારે જ થાય જ્યારે અધ્યેતા તેનાથી અધ્યયન વસ્તુઓને પોતાની જ્ઞાનાત્મક સંરચનામાં રહેલી માહિતી સાથે જોડી શકે. આસુબેલની દ્રષ્ટિએ અર્થપૂર્ણ વસ્તુની પદ્ધતિ પર જોડાયેલો આધાર રાખવાને બદલે અધ્યયન માટેની તૈયારી અને વિષય વસ્તુની ગોઠવણી પરનો આધાર મહત્વનો છે. આ એમના પરિચયની અંદર અને સૌથી પ્રથમ ડેવિડ આસુબેલ આ પરિચય અને એડવાન્સ ઓર્ગેનાઇઝર છે એના કોન્સેપ્ટ રજૂ કરવામાં એ સૌ પ્રથમ હતા. ત્યારબાદ ઉદાહરણ તરીકે વિદ્યાર્થી વિજ્ઞાનમાં ઓહમનો નિયમ શીખી શકે છે, પરંતુ તે અર્થપૂર્ણ રીતે ત્યારે જ શીખી શકે જ્યારે તે વીજ પ્રવાહ, દબાણ, અવરોધ, સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણના ખ્યાલો જાણતો હોય અને આ બધા ખ્યાલો એની સાથે જોડવાનો એ પ્રયત્ન કરે. શિક્ષક મોટા જથ્થામાં માહિતી ગોઠવી શકે અને શક્ય તેટલી અર્થપૂર્ણ અને અસરકારક રીતે સ્પષ્ટ કરી શકે તે માટે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલની સંકલ્પના સૌ પ્રથમ આસુબેલે રજૂ કરી છે. તેની દ્રષ્ટિએ શિક્ષકની ભૂમિકા માહિતીને ગોઠવવી, વ્યાખ્યાન કે વાંચન દ્વારા રજૂ કરવી, લખેલી માહિતીને સુગ્રથિત કરવી જેવા કાર્યો પૂરા પાડવાની છે. આમ વિદ્યાર્થીની ભૂમિકા માહિતી પર પ્રભુત્વ મેળવવાની છે. કોઈ પણ તમે સંશોધન હાથમાં લ્યો તો સૌ પ્રથમ આપણે માહિતી એકત્રીકરણ કરવાનું કામ કરીએ છીએ. તો આ બંને હેતુ સિદ્ધ થઈ શકે તે માટે તેણે એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરતી અધ્યયન યોજના રજૂ કરી છે. ત્યારબાદ આપણે જોઈએ એની સંકલ્પના. તો એડવાન્સ ઓર્ગેનાઇઝર વિષય વસ્તુની રજૂઆત પહેલા રજૂ કરવામાં આવતી પૂર્વ જ્ઞાનની પુનઃ રજૂઆત અને નવા જ્ઞાનની વાત સ્વરૂપની એક પ્રચારાત્મક સામગ્રી છે. પૂર્વ જ્ઞાન સાથે જોડવાનું છે. પૂર્વ જ્ઞાન સાથે જ્યારે જોડીએ ત્યારે આપણે પુનઃ રજૂઆત કેવી રીતે થઈ શકે અને એને નવા જ્ઞાન સાથે કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, આજ આપણે કોઈ પણ સાદા પાઠ લઈએ ત્યારે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અને વિષયાભિમુખ કરીએ છીએ ત્યાર પછીનો જે સોપાન છે એ આપણે પૂર્વ જ્ઞાન તરીકે લઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ એડવાન્સ ઓર્ગેનાઇઝરના સોપાનો. તો ટોટલ 3 સોપાનો છે. પહેલું સોપાન છે એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત, એની રજૂઆત કઈ રીતે થઈ શકે. આ સોપાનમાં 3 પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. નંબર 1, પાઠના હેતુઓનું સ્પષ્ટીકરણ. કોઈ પણ પાઠ લઈએ ત્યારે હેતુ સ્પષ્ટીકરણ કરીએ છીએ. તમે મિત્રો 35 મિનિટનો તાસ લ્યો છો એમાં 2 પ્રકારના હેતુ હોય છે. વર્ષને અંતે જ્યારે હેતુ સિદ્ધ થાય એને સામાન્ય હેતુ કહીએ છીએ. 35 મિનિટમાં જે સિદ્ધ થાય તેને આપણે વિશિષ્ટ હેતુ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ તમે પાઠ આયોજન બનાવો ત્યારે હેતુઓનું સ્પષ્ટ, એનું ટૂંકમાં સ્પષ્ટીકરણ કરેલું હોય છે. 2 નંબર, તો કે એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત કયા પ્રકારે કરવી છે, કઈ ટેકનિકથી કરવી છે,
એ ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજો મુદ્દો અધ્યયતાની પાર્શ્વ ભૂમિકામાં સંબંધિત જ્ઞાન અને અનુભવની જાગૃતતાને ઉત્તેજન આપવું. સંબંધિત જ્ઞાન સાથે જોડવાની છે અને જે જ્ઞાન છે એમાં તમારી ક્રિએટિવિટી અથવા તમે એમાં કેટલું ઇમ્પ્લિમેન્ટ કરો છો એમાં એની ઉત્તેજના, જેને આપણે જિજ્ઞાસા કહીએ, એના ઉપર વધારે ભાર આપવાનો છે. સોપાન બે જોઈએ તો અધ્યયન વસ્તુની રજૂઆત. અધ્યયન કોઈ પણ વસ્તુ જે છે, વિષય વસ્તુ, એની રજૂઆત તમે કયા પ્રકારે કરો છો. છેલ્લું સોપાન અને ત્રીજું સોપાન, અધ્યયન વસ્તુની જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થાયીકરણ. જ્ઞાન સાથે સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે એનું જોડાણ કરવાનું અને સ્થાયીકરણ ક્યારે શક્ય બને, તો કે પોતે જાતે કરે ત્યારે. એને આપણે કહીએ મગજમાં નાનું મગજ અને મોટું મગજ. મોટા મગજમાં જો જાય તો તમારે સમજવાનું કે એ સ્થાયી થયું એમ કહી શકાય. હવે જોઈએ તો એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ. તો એનો ઉપયોગ કયા પ્રકારે આપણે કરી શકીએ છીએ, તો એના મુદ્દા વાઇઝ આપણે એની વિવરણ કરેલું છે. વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચેનો સંબંધ સમજી શકે છે. કમ્પેરિઝન, પૂર્વ જ્ઞાન હોય પછી એના નવા જ્ઞાન સાથેનો સંબંધ સમજવાની વાત છે. વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાનનો આધાર લઈ નવું વિષય વસ્તુ ગ્રહણ કરી શકે છે. વિદ્યાર્થીઓને સક્રિય અધ્યયન માટે સજ્જ કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સંરચના વધુ સક્રિય અને સમૃદ્ધ બને છે. વિદ્યાર્થીઓ નવા વિષય વસ્તુને પ્રવર્તમાન જ્ઞાન સાથે જોડતા અને સંગ્રથિત કરતા શીખે છે. ત્યારબાદ જોઈએ એમાં જ હજી આગળ મુદ્દાઓ છે. હેલો સર. હા, મારા અહીંયા હેંગ થઈ ગયું છે, એક જ મિનિટ. તમને દેખાય છે? હા, કટ થઈ ગયું. નહીં, કટ થઈ ગયું, ચોટ થઈ ગયું સાહેબ. ઓપન કરું છું, દેખાણું પાછું. હા, પીપીટી ખુલે છે મિત્રો, પ્લીઝ વેઇટ. હા સર. હેલો હેલો હેલો. આ ચાલુ છે, સ્ક્રીન દેખાય છે, તમે ને? હું પાછું કરું છું. સ્ક્રીન દેખાય છે તમને હવે? કારણ કે આમાં શું થાય છે, લોડિંગ થાય. લોડિંગ એટલે આમાં આવે છે ચેક, ઓનલાઈન સોલ્યુશન પ્રોબ્લેમ આવે. રામભાઈ, સ્ક્રીન દેખાય છે હવે? હેલો, લોડિંગ થાય છે. સોપાનો દેખાય છે? હા સર. હા સર. ઓકે ઓકે, આગળ જોઈએ આપણે. ઉપયોગમાં જે મુદ્દાઓની વાત કરી હતી, ચોથા નંબરના મુદ્દા ઉપર આવીએ કે વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સંરચના વધુ સક્રિય અને સમૃદ્ધ બને છે. વિદ્યાર્થીઓ નવા વિષય વસ્તુને પ્રવર્તમાન જ્ઞાન સાથે જોડતા અને સંગ્રથિત કરતા શીખે છે. એના પછી વિદ્યાર્થીઓ દ્વારા શીખેલ નવા વિષય વસ્તુનું ધારણ વધારી શકાય છે. વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ અધ્યયન કરી શકે છે. વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવને વધુ સમૃદ્ધ કરી શકે છે. શીખવાની વિષય વસ્તુની ચોક્કસ હદ નક્કી કરી શકાય છે. અને છેલ્લે પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી શકાય છે. એટલે આ રીતે એના આપણે ઉપયોગ વિશે જોયું. એટલે આટલા મુદ્દાઓ એમાં આવરી લીધા છે એડવાન્સ ઓર્ગેનાઇઝરમાં. હવે એના પછીનો આપણે ટોપિક લઈએ છીએ, એકમ ચાર. ગણિતનું પાઠ્યપુસ્તક હેડિંગ તો ખૂબ મોટું છે અને એના અંદર ટોપિક પણ ઘણા છે. મેં એક જ ટોપિક અત્યારે પસંદ કરેલો છે અને જે અત્યારે આપણી આપણા ડાયટની અંદર, જેને આપણે ગણિત વિજ્ઞાન રિસોર્સ રૂમ કહીએ છીએ, પણ અહીંયા તમારા સિલેબસની અંદર ગણિત પ્રયોગશાળા એવું નામ આપવામાં આવ્યું છે. નવા કન્સેપ્ટ પ્રમાણે તો અત્યારે એનસીઆરટી પ્રમાણે મેથ્સ એન્ડ સાયન્સ રિસોર્સ રૂમ તરીકે ઓળખીએ છીએ, છતાં પણ આપણે 4.4 ઉપર નજર નાખીએ. તો એમાં તમારા
सिलेबस नी अंदर हेतु अगत्य ने जाळवणी ए वस्तु आपणे जोईए। गणित प्रयोगशाळा हेतु अगत्य ने जाळवणी तो गणित ना शिक्षण कार्य माटे निश्चित करेल अलग व्यवस्था एटले प्रयोगशाळा, ज्या निश्चित अलग जग्या गणित ना शिक्षण कार्य माटे शिक्षक अने विद्यार्थीओ प्रत्यक्ष ज्या भेगा थता होय, विचारोनी आपले थती होय, कोई शैक्षणिक साधन ना उपयोग वडे शिक्षण कार्य थतु होय, अने एकम उपर आधारित प्रयोग कार्य थतु होय, एवी अलग व्यवस्था ए प्रयोगशाळानुं नाम आपवामां आव्युं छे, एने प्रयोगशाला तरीके ओळखीए छीए। विद्यार्थीओ स्व अध्ययन करवुं होय तो तेमां सरळताथी करी शके छे, टोटली फ्रीडम जेने कहेवाय वातावरण मळी रहे ए प्रकारनुं। प्रयोगशाळामां गणित ने लगती शैक्षणिक साधन सामग्री उपलब्ध होय छे, ज्यां जरूरी शैक्षणिक साधनों व्यवस्थित घोड़ा होय, कबाट, टेबल वगैरह वगैरह, अने विविध प्रकारना मॉडल्स कहीए, चार्ट, चित्रों, इंटरनेट नी सुविधा, रेफरेंस बुक्स नी सुविधा वगैरह होय, अने व्यवस्थित रीते गोठवायेल होय। गणित शिक्षणनुं शिक्षण कार्य करवा माटे जे वर्गमां जरूरी साधनों उपलब्ध होय तेवा खंडने गणित प्रयोग खंड के प्रयोगशाळा कहेवामां आवे छे। गणितनी प्रयोगशाळा एटले के ज्यां विद्यार्थीओ पोते व्यक्तिगत के जूथमां गणितना प्रयोगो करी शके तेवो खंड अथवा स्थळ। शिकागो युनिवर्सिटीना प्रोफेसर ई.एच. मुरे 1902 अमेरिकन मेथेमेटिकल सोसायटीने जणाव्युं के विद्यार्थीओने अवलोकन शक्ति तेमज आगमन तेमज निगमन शक्तिमां निपुण करवानुं त्यां सुधी असंभव हशे ज्यां सुधी गणितने सीधू ठोस स्वरूपथी ना जोड़ाय, तथा सुधारणा आ कार्यने गणित तेमज पदार्थमां स्वरूप रूपथी शीखवा प्रयोगशाळा रीतनो विकास करी शकाय छे। त्यारबाद जोईए गणित प्रयोगशाळाना हेतुओ। विद्यार्थीओने गणित शास्त्रमां रस लेता करवा। विद्यार्थीओमां गाणितिक वलण केळवुं। विद्यार्थीओमां प्रतिभाशाळी बाळकोनी खोज करवी, एमां थोड़ो भूल लागे छे मने, सुधारी लेजो। विद्यार्थीओना गाणितिक सिद्धांतोने लगता ख्यालो स्पष्ट करवा। गणितना शिक्षण माटे उपयोगी बने तेवा हस्तकृत साधनों तैयार करवा। गणितने लगती शोखनी प्रवृत्तिओनो विकास साधवो। विद्यार्थीओने अवलोकन शक्ति, निर्णय शक्ति, संघवृत्ति वगैरेनो विकास करवो। हवे तो नवा आपणा जे पाठ्यपुस्तक आव्या छे एनसीईआरटी बेज जे पाठ्यपुस्तक, एमां तो अवलोकन शक्ति उपरांत जजमेंट कहीए छीए आपणे ए पण एमां वधारे महत्व आप्युं छे। विद्यार्थीओने जरूरी प्रेरणा पूरी पाड़ीने गणित अने तेने स्पर्शती बाबतो प्रत्ये शैक्षणिक अनुभवो पूरा पाड़वा। विद्यार्थीओने गणित मंडळनी प्रवृत्तिमां रस लेता करवा। ત્યારબાદ જોઈએ તો ગણિત પ્રયોગશાળાનું મહત્વ। શૈક્ષણિક સાધનનો ઉપયોગ વધારવા માટે એ ખૂબ જરૂરી છે। સાધનોની જાળવણી કરવી, શિક્ષકના સમયની બચત કરવા માટે વિવિધ નોંધણી કરવા, બુલેટિન બોર્ડની સજાવટ કરવા માટે, સમસ્યાનું સમાધાન કરવા, યોગ્ય વાતાવરણ ઊભું કરવા, સાધન સામગ્રીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા, શિક્ષણ કાર્ય અસરકારક કરવા માટે વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનમાં રસ લેતા કરવા, આ થયું આપણે પ્રયોગશાળાનું મહત્વ। એમાં આગળ પણ છે તો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે, સાધનો સરળતાથી મેળવવા માટે, પ્રદર્શન ગોઠવવા, સાધનો લાંબો સમય ટકાવવા, નકશા કાર્ય કરવા, દસ્તાવેજી ચિત્રો જોવા, ચિત્રો તૈયાર કરવા, ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે, વિષય શિક્ષણમાં નાવીન્ય લાવવા, ઉચિત માર્ગદર્શન આપવા, હકારાત્મક વલણ વિકસાવવા, અને છેલ્લું વિવિધ કૌશલ્યો વિકસાવવા માટે તેનું ખૂબ જ મહત્વ છે। હવે કોઈ પણ રિસોર્સ રૂમ યા પ્રયોગશાળા હોય તો એની જાળવણી કઈ રીતે કરવી, તો આપણી પાસે ગણિત પ્રયોગશાળાની જાળવણી કઈ રીતે કરી શકાય
તે જોઈએ. એમાં મુદ્દાઓ આપેલા છે તો કે સહાયક પ્રયોગ કર્મચારીની વ્યવસ્થા, પ્રયોગશાળા માટે જાળવણી યોગ્ય રીતે થાય એ માટે કોઓર્ડિનેટરની વ્યવસ્થા કરવી જોઈએ. આપણે કોઈ કોઓર્ડિનેટરની વ્યવસ્થા આપણા જોબ ચાર્ટમાં ડાયટમાં છે નહીં. ઘણી જગ્યાએ હોય છે, જે તમે અભ્યાસ કર્યો છે 12મા ધોરણની અંદર, તો લેબ આસિસ્ટન્ટ હોય છે. કોલેજોમાં પણ લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ કાયદેસર મેકમ પ્રમાણે હોય છે. તમે જ્યારે નોકરી કરશો પ્રાથમિક શાળામાં, તો ત્યાં આવી કોઈ વ્યવસ્થા હોતી નથી, પણ કરવી જોઈએ એમ ગાઈડલાઈન કહે છે. પ્રયોગશાળાની સંપૂર્ણ જવાબદારી સંભાળી શકે કોણ? તો કે એક પ્રયોગશાળાનો કોઓર્ડિનેટર. ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અલગથી કોઓર્ડિનેટરની વ્યવસ્થા કરવી, અને એમાં હોય છે ધોરણ 11 અને 12 સાયન્સની અંદર ફિઝિક્સ બાયોલોજી લેબ જે સંભાળતા હોય, કેમેસ્ટ્રી, એમાં એની વ્યવસ્થા સરકારે અને મહેકમ પ્રમાણે જોગવાઈ છે. એમાં તો કોઓર્ડિનેટર પ્રયોગશાળાના તૂટેલા કે વપરાઈ ગયેલા સાધનો પદાર્થોનો નિકાલ તેમજ નવી ખરીદીની નોંધ પ્રતિ માસ આ કર્મચારી કરે છે, તેમજ વિદ્યાર્થીઓના પ્રયોગ સમય દરમિયાન વિદ્યાર્થીની તેમજ પ્રયોગ શિક્ષકની પ્રયોગ વિષયક જરૂરિયાત પૂરી પાડે છે. બીજો મુદ્દો એમાં છે સ્વતંત્ર સેવકની વ્યવસ્થા. સાવ અલગ જ સેવક આપને મળી શકે છે. તો પ્રયોગશાળાની સગવડતા ખૂબ જ આવશ્યક. વિદ્યાર્થીઓને આપવા માટેની સામાન્ય સગવડતાઓ પાણી, ગેસ, વીજળી, ગરમી આપવામાં સગવડો માટે તાત્કાલિક જરૂરિયાતો તેમજ રોજે રોજનું સફાઈ કામની જવાબદારી સેવકના શિરે હોય છે. પ્રયોગશાળાને સ્વચ્છ અને સુંદર રાખવાનું કાર્ય સેવક કરે છે. પ્રયોગ પહેલાં અને પ્રયોગ પછી સફાઈનું કાર્ય અને જાળવણીનું કાર્ય સેવક કરે છે. તેના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો પ્રયોગશાળા માટે જરૂરી સામગ્રીની ખરીદી. પ્રયોગશાળામાં જેમ જેમ પ્રયોગ કાર્ય આગળ વધે છે, તેમ તેમ તેના પ્રયોગ સાધનો તૂટે કે પ્રયોગ માટે આવશ્યક પદાર્થો ખલાસ થઈ જાય તો તેની નવી ખરીદી આવશ્યક બને છે. અને છેલ્લો મુદ્દો પ્રયોગ શિક્ષકની વ્યવસ્થા. મુખ્ય શિક્ષક પાસે પ્રયોગ કાર્ય કરવા માટે વધુ સમય હોતો નથી, તેથી પ્રયોગ કાર્ય દરમિયાન અન્ય કર્મચારીની સગવડતાઓ પ્રાપ્ય ના હોય તો પ્રયોગશાળા તરફ પૂરતું ધ્યાન આપી શકતા નથી. માટે પ્રયોગશાળાની જાળવણીની દ્રષ્ટિએ પ્રયોગ કાર્ય કરાવતા શિક્ષકની સગવડ પણ અગત્યની છે. પ્રયોગશાળામાં શિસ્તની વ્યવસ્થા. વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં શિસ્ત જાળવે તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ પ્રયોગ કરતા હોય ત્યારે જરૂરી સાધનો, જરૂરી પદાર્થો મૂકવામાં ખૂબ જ કાળજી રાખે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સાધનો તૂટી ના જાય તેની કાળજી રાખે તેવી સ્પષ્ટ સૂચના આપવી, જેથી પ્રયોગશાળામાં લોકશાહી રીતે શિસ્તનું વાતાવરણ ઊભું થાય તે જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો પ્રયોગશાળાનો અલગ વિભાગ. શાળામાં મકાનથી અલગ પ્રયોગશાળાનો વિભાગ હોય તે જરૂરી છે. શું કામે? તો કે આપને ખ્યાલ છે કે ઘણા બધા પ્રયોગોની અંદર સળગવાની શક્યતાઓ વધે, શોર્ટ સર્કિટ થાય, એવા ઘણા બધા કેમિકલ હોય કે એને ઓપન કરવાથી સીધા ઓક્સિજનના સંપર્કમાં આવવાથી આગ ફાટી નીકળે. એટલા માટે જે તે કમ્બાઈન બિલ્ડિંગ હોય તેનાથી અલગ વ્યવસ્થા પ્રયોગશાળાની કરવી જોઈએ. વિદ્યાર્થીઓને પ્રયોગશાળાનો ઉપયોગ કરવો હોય તો તે કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. પ્રયોગશાળામાં હાનિકારક પદાર્થ હોય છે, અકસ્માત થવાનો ભય રહેલો હોય છે, તો અલગ વિભાગ હોય તો અકસ્માત સમયે બચી શકાય. મિત્રો સંભળાય છે? હા સર. ઓકે. પ્રયોગશાળામાં પ્રયોગશાળા માટે જરૂરી સંદર્ભોની હાજરી. પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે જરૂરી સંદર્ભો હાજર હોવા જોઈએ. દૈનિક વપરાશ, સ્ટોક, નવી ખરીદી વગેરેનું સ્ટોક રજિસ્ટર રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. રજિસ્ટર આધારે નવી ખરીદી કરવાની ખબર પડે, સાધનો તૂટી જાય તો નવા સાધનો પણ ખરીદવાની તાત્કાલિક વ્યવસ્થા થઈ શકે તે માટે નિયમિત નોંધ રાખવા માટે સ્ટોક રજિસ્ટર રાખવું જોઈએ.
તો અહીંયા મિત્રો બંને ટોપિક આપણે પૂરા કર્યા. એમાં કાંઈ જો આપને પ્રશ્ન હોય અને ગણિત મેથડની અંદર કયા ટોપિક બાકી છે અથવા તમારી પાસે મટીરિયલ્સ ન હોય તો મને વોટ્સએપમાં જણાવી દેજો કે કયા મુદ્દાઓનું મટીરિયલ્સ આપની પાસે નથી, તો હું એ મોકલાવી શકું. હલો. ઓકે સર. હા હલો. ઓકે, તો અહીંયા આપણે રાખીએ. બધા જે મિત્રો પણ જોડાણા છે સમય ફાળવીને, જે મિત્રો નથી જોડાણા તેમને રેકોર્ડિંગ કરેલો વિડીયો મોકલી આપીશું, અને આ જે પીપીટી છે એ આવતીકાલે વિડીયોની સાથે પીપીટી પણ આપણા ગ્રુપમાં અપલોડ કરી દેવામાં આવશે. તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, બાય બાય. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.